કોઈ પણ જગ્યાનો રસ્તો પૂછો અને ઠેઠ મંજિલ સુધી મૂકી જાય એવા ગુજરાતીઓનું હું યશવી શાહ હાર્દિક સ્વાગત કરું છું ગોપાલ અમકીન પ્રેઝન્ટ્સ અબ તક ડિલિશિયસ રસથાળમાં મેન્યુ પાર્ટનર કૃષ્ણા પાર્ક એન્ડ રિસોર્ટ રાજકોટ અબ તક ડિલિશિયસ રસથાળ જેવા નવીન શોઝ જોતા રહેવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અબ તક મીડિયાના ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર તો આજે આપણે લોકો આવી પહોંચ્યા છીએ કૃષ્ણા પાર્ક એન્ડ રિસોર્ટમાં જ્યાં એક્સક્લુઝિવ ફેસિલિટીઝ અવેલેબલ છે 50+ એસી રૂમ્સ જે 3 કેટેગરીઝમાં ડિવાઇડેડ છે સાથે સાથે 3 બેન્ક્વેટ હોલ્સ 3 પાર્ટી લોન્સ સ્વિમિંગ પૂલ સ્પા જીમ ફૂડ મોલ એન્ડ વોટ નોટ અને અહીંના મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટના સુપર ટેલેન્ટેડ મલ્ટી ક્યુઝિન એક્સપર્ટ શેફ બિરુ રાવત આજે આપણી સાથે છે જે આપણને અવનવીન રેસિપીઓ સાથે પરિચય કરાવશે તો ચાલો કરીએ તેમનું સ્વાગત વેલકમ ટુ ધ શો શેફ બિરુ શેફ છે મેં એવું કોઈ એવું નથી કે એક જ ઝોન કયો કે એક જ ક્યુઝિન કયો તે તેમને બનાવતા ફાવે છે બટ ઓલરાઉન્ડર એન્ડ મલ્ટી ક્યુઝિન એક્સપર્ટ આ શેફ છે તો ચાલો જાણીએ શેફ પાસેથી કે એમનું ફેવરેટ ક્યુઝિન કયું છે શેફ આપકા કોણ સા ક્યુઝિન આપકો સબસે જ્યાદા ખાને મેં પસંદ હૈ કાઠિયાવાડી ફૂડ છે તે શેફને સૌથી વધારે પસંદ છે શેફ કાઠિયાવાડી ફૂડ કી એસી ક્યા ખાસિયત હોતી હૈ કાઠિયાવાડી મેં ક્યા તેલ કમ હોતા હૈ સ્પાઇસી ઇતના નહીં રહેતા હૈ ખાને મેં થોડા ઉસમે મતલબ જો પંજાબી હૈ ઇનકે સે મતલબ તો થોડા બેસ્ટ લગતા હૈ કાઠિયાવાડી અગર આપણે રેગ્યુલર માં કોક વસ્તુ ખાવી હોય તો આપણને કાઠિયાવાડી જ જોઈ છે પંજાબી છે સાઉથ ઇન્ડિયન છે ચાઇનીઝ છે બીજા બધા ક્યુઝિન આપણે એક કે બે દિવસ ખાઈ શકીએ છીએ પણ રેગ્યુલર માં કોઈ વસ્તુ ખાવા માટે જોઈએ તો કાઠિયાવાડી જ બેસ્ટ ફૂડ છે બેસ્ટ ક્યુઝિન છે આપણા માટે શેફ આજ આપ અમારે દર્શક મિત્રો કે લીએ કોણ સી રેસિપી લાયા હૈ આ ગ્રેવી મંચુરિયન મંચુરિયન ગ્રેવી કેવી રીતે બનાવવું તે આજે શેફ આપણને શીખવાડવાના છે જે મંચુરિયન ગ્રેવી છે મંચુરિયન ડ્રાય છે આ બધી વસ્તુઓ છે તે ચાઇનીઝ ક્યુઝિનના બેઝિક્સ છે ચાઇનીઝ ક્યુઝિન વગર તમે સ્ટાર્ટર જોવો તેવા મંચુરિયન હોય જ તમે કોઈ પણ જગ્યાએ જાઓ મંચુરિયન એક એવી બેઝિક આઇટમ છે જે અવેલેબલ હોય જ છે અને બધા બાળકોને ખૂબ કરીને આ વસ્તુ ભાવે છે પણ અગર આપણે વાત કરીએ ઘરની તો ક્યાંક આપણા રેસિપી નથી બનાવતા ક્યાંક આપણે ઘરે મંચુરિયન બનાવવા અચકાઈ છીએ કારણ કે તેની રેસિપી આપણને ખબર નથી એની પ્રોપર પ્રોસેસથી આપણે અજાણ છીએ તો તેની માટે આજે આપ તક ડિલિશિયસ રસથાળના એપિસોડની અંદર ગ્રેવી મંચુરિયન કેવી રીતે બનાવવું તે આપણને શેફ શીખવાડવાના છે શેફ ગ્રેવી મંચુરિયન બનાવવા કે લીએ હમે કોણ કોણ સી સામગ્રી જોઈએ इसमें जो अदरक काला मरी कॉर्नफ्लावर नमक वाइट मरी ग्रीन चिल्ली रेड चिल्ली सोया सॉस विनीगर अदरक ओनियन ये तारे मिर्च पाउडर अपना ओनियन ग्रीन ओनियन एंड कैप्सिकम परफेक्ट તો જે રીતે શેફે જણાવ્યું આપણે આની અંદર થોડાક વેજીટેબલ્સ છે તેનો ઉપયોગ કરવાના છે સાથે સાથે સીઝનિંગ છે સોસ છે આ બધી વસ્તુઓનો ઉપયોગ થઈને આપણા ગ્રેવી મંચુરિયન તૈયાર કરવાના રહેશે શેફ ગ્રેવી મંચુરિયન બના રહે તો મંચુરિયન ઇસકા મેઇન ઇન્ગ્રેડિયન્ટ હોગા તો વો યહાં પે હમને લિયા હૈ મંચુરિયન બનાને કે લિયે આપકા કોબી ના ગાજર ના ફ્લાવર ये सब ग्रेट करके बाद में इसको घिस के बाद में जो मीडियम तेल होगा उसका जो गर्म उसमें आप मिला के फिर उसमें फिर मंचूरियन तेल में डाल दो तो आपने मीडियम तेल में ओके और इसमें मसाले क्या डालने होते हैं मंचूरियन बनाने के लिए मंचूरियन बनाने के लिए आपका ये जो सोया सॉस है विनीगर है ग्रीन चिल्ली वाइट मरी सॉल्ट कॉर्नफ्लावर मैदा ना ये वाइट मरी વિનેગર ઓકે તો આપણે જે આ મંચુરિયન બનાવીને તૈયાર રાખેલા છે આ મંચુરિયન અગર આપણે ઘરે બનાવવા હોય તો તેની માટે કોબી ગાજર અને ફ્લાવર આ ત્રણેયને આપણે એકદમ સરસ રીતે ખમણી લેવાના રહેશે
ત્યારબાદ તેની અંદર સીઝનિંગ માટે આપણે મીઠું સફેદ મરીનો ભૂકો છે અલગ અલગ સોસીસ છે રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ વિનેગર આ બધી વસ્તુઓ એડ કરી તેના નાના નાના બોલ્સ બનાવી અને આપણે મીડિયમ ફ્લેમ પર આપણે તેને તળી લેવાના રહેશે આ રીતે આપણે આપણા મંચુરિયન છે તેને તૈયાર કરી લેશું તેને આપણે ડ્રાય પણ સર્વ કરી શકીએ છીએ પણ એનું ગ્રેવી વર્ઝન કેવી રીતે થાય તે આપણને અહીંયા શેફ શીખવાડશે તો આપણે આજની જે આપણી અવનવીન રેસીપી છે તેની માટે બધી માહિતી લઈ લીધી છે જેટલા પણ ઇન્ગ્રેડિયન્ટ્સ છે તેની માટે પ્રી પ્રોસેસ શું કરવાની રહેશે તે આપણે જાણી લીધું છે તો ગ્રેવી મંચુરિયનની રેસીપી તરફ આપણે આગળ વધીએ તે પહેલાં લઈ લઈએ એક નાનકડો વિરામ વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગોપાલ લમકીન પ્રેઝન્ટ સપ્તક ડિલિશિયસ રસથાળમાં આજે આપણે લોકો ગ્રેવી મંચુરિયન છે તે બનાવતા શીખીએ છીએ તેની માટે આપણે આપણા ઇન્ગ્રેડિયન્ટ્સની પૂરતી માહિતી લઈ લીધી છે તો ચાલો શરૂ કરીએ આજની આપણી આ નવી રેસીપી શેફ ગ્રેવી મંચુરિયન કે લીએ સબસે પહેલે હમ ક્યા કરેંગે સબસે પહેલે હમ તેલ ડાલેંગે ઓકે તેલ છે તે આપણે સૌપ્રથમ એડ કરવાનું રહેશે અને તેલ ગરમ થાય ત્યાર બાદ જ બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ તેની અંદર આપણે ઉમેરશું શું ત્યાં પર કોણ સા ઓઇલ હમને લિયા હે સિંગ તેલ ઓકે સિંગ તેલ છે તેનો અહીં આપણે ઉપયોગ કરીએ છીએ પ્રોપરલી આપણે આને ગરમ કરવાનું રહેશે તેલ ગરમ થાય ત્યાર બાદ જ બીજી સામગ્રી તેમાં ઉમેરશું તો બેસમે હમ લસણ ડાલેંગે ત્યાર બાદ જીરું સમારેલું લસણ છે તે આપણે એડ કરશું અદરક અને જીરું સમારેલું આદું એડ કરવાનું રહેશે બંનેને પ્રોપરલી મિક્સ કરી લેશું ઓનિયન ડુંગળી છે તે એડ કરવાની રહેશે બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે પ્રોપરલી સૌતે કરી લેશું કેપ્સિકમ કેપ્સિકમ છે તે અહીં આપણે લઈ લીધા છે તેને આપણે એડ કરી દઈશું અહીંયા આપણે યલો અને ગ્રીન આ બે કલરના કેપ્સિકમ લીધા છે અગર આપણે જોઈએ તો રેડ બેલ પેપર પણ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ હવે ઇસમે પાણી ડાલ દે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ પ્રોપરલી કુક થઈ જાય તેની માટે આપણે પાણી છે તે એડ કરશું શેફ પાણી કો મે કિતની દેર તક ઇસકો કુક હોને દેના હે 10 મિનિટ થોડોક સમય લાગશે બધા ઇન્ગ્રેડિયન્ટ્સને પ્રોપરલી કુક થાતા તો આપણે એકદમ સરસ રીતે બધી વસ્તુઓને કુક કરી લીધું છે શેફ આગે કે કરેંગે તમે વ્હાઇટ મરી ડાલ દે સફેદ મરી નો ભૂકો સફેદ મરી અબિલક પેપર કાળી મરી નો ભૂકો એ નિમક સ્વાદ અનુસાર મીઠું વિનેગર વિનેગર એડ કરશું ગ્રીન ચીલી ગ્રીન ચીલી સોસ હા ગ્રીન ચીલી સોસ રેડ ચીલી સોસ રેડ ચીલી સોસ એડ કરશું સોયા સોસ સોયા સોસ છે તે અહીંયા આપણે લીધો છે બધા સોસ સીઝનિંગ એડ કરીને તેને એકવાર મિક્સ કરી લેશું ગ્રીન ચીલી પેસ્ટ
ऊपर थी लीला मरचा नी पेस्ट है ते ऐड करी तेने पर आपने प्रॉपरली मिक्स करी लेशु। इसको और कितनी देर तक हमें कुक करेंगे? 5 मिनट। ओनियन ऊपर थी, ऊपर थी स्प्रिग ओनियन छे लीली डुंगरी छे ते ऐड करशु। एरोमेट पाउडर, एरोमेट पाउडर छे ते ऐड करवाना रहेशे। બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીને તેને આપણે પ્રોપરલી મિક્સ કરી લેશું। શેફ મંચુરિયન લાસ્ટ મે હી ડાલેંગે યા પહેલે સે ડાલને હોંગે? ઇસકો બીચ મે અગર યે થોડા પક જાને કે બાદ આપ ડાલેંગે ઉસકો બાદ ફિર મંચુરિયન ડાલેંગે। ઓકે તો આપણે આપણી ગ્રેવી છે તેને એકદમ સરસ રીતે થોડી કુક કરી મંચુરિયન ડાલ દેતે મંચુરિયન બોલ્સ જી કોબી ગાજર અને ફ્લાવર ને ખમણી એમાં સીઝનિંગ કરીને બનાવવામાં આવે છે તે એડ કરી દેશું ને તેને આપણે પ્રોપરલી મિક્સ કરી લેશું। इसको कितनी देर तक हम कुक करेंगे? 5 मिनट। और इसको थिक करने के लिए कुछ डालना है या यही कंसिस्टेंसी? इसमें ये डालेंगे अभी कॉर्नफ्लावर। ओके। घाटा करने के लिए। ओके। तो वो भी डालेंगे या थोड़ी देर बाद कुक होके? थोड़ी बाद बाद ये थोड़ा वो हो जाएगा तो फोन पे उसे डाल देंगे। ओके। तो આપણી જે ગ્રેવી છે તે થોડી કુક થઈ જાય ત્યાર બાદ કોર્નફ્લોર અને પાણી આ બંનેને મિક્સ કરી અને કોર્નફ્લોરનું એક ઘોળ બનાવી લીધું છે તે આપણે આની અંદર એડ કરવાનું રહેશે જેના કારણે તેની કન્સિસ્ટન્સી પરફેક્ટ થઈ જશે। ધીરે ધીરે પાણીનો ભાગ છે તે બળતો જાય છે તે તમે જોઈ શકો છો। હવે કોર્નફ્લોર ડાલેંગે। કોર્નફ્લોર અને પાણીનું મિક્સચર છે તે આપણે થોડુંક એવું એડ કરી દઈશું જેના કારણે થીક કન્સિસ્ટન્સી આવી જાય। તો આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી તેને પ્રોપરલી મિક્સ કરી લીધા છે તો જ્યાં સુધી આપણું ગ્રેવી મંચુરિયન કુક થાય છે ત્યાં સુધી આપણે લઈ લઈએ એક નાનકડો વિરામ। વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગોપાલ નમકીન પ્રેઝન્ટ્સ અબ તક ડિલિશિયસ રસ્થાળમાં। આજે આપણે લોકો ગ્રેવી મંચુરિયન બનાવતા શીખીએ છીએ તેની માટે આપણે આપણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સે પ્રોપરલી મિક્સ કરી અને કુક કરી લીધા છે। શેફ આજની જે આપણી રેસિપી છે વો રેડી હે? હા રેડી હે। તો ઇસકો હમ સર્વ કર દેંગે? તૈયાર હો ગયો। એક વાર નજીક વો પ્રોપરલી મિક્સ કરી અને આપણી રેસિપી છે તેને સર્વ કરી દેશું। પરફેક્ટ ગ્રેવી છે તે બની ગઈ છે જી તમે જોઈ શકો છો। ગાર્નિશિંગ આપણે લીવ્સ સાથે કરશું અને ઉપર થોડીક સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલી ડુંગળી છે તે એડ કરવાની રહેશે। બીજે મેડમ તૈયાર રેસિપી જી આજની જે આપણી નવી રેસિપી છે તે એકદમ તૈયાર છે। હવે આ રેસિપી હું તમને ટેસ્ટ કરીને જણાવીશ કે તેનો ટેસ્ટ કેવો છે। ઘણીવાર આપણે મંચુરિયન મંગાવતા હોય તો મંચુરિયન જ એકદમ સરસ ટેસ્ટી હોય છે પણ આ રેસિપીની અંદર મંચુરિયન તો ટેસ્ટી છે જ પણ તેની સાથે ગ્રેવી છે તેનો પણ એક બહુ જ સરસ ટેસ્ટ છે। ચાઇનીઝ માટે આપણે જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ આની અંદર એડ કરેલા છે બધા સોસીસનો બહુ જ પરફેક્ટ ટેસ્ટ આવે છે। જે પણ સીઝનિંગ એડ કરેલું છે તેનો પરફેક્ટ ટેસ્ટ આવે છે। જે બોલ્સ છે તે સોસ અને ગ્રેવી સાથે પ્રોપરલી મિક્સ થઈને થોડાક સોફ્ટ થઈ ગયા છે અને તેના કારણે એક પરફેક્ટ બ્લેન્ડ છે। ઓવરઓલ તમે રેસિપી જોવા જાઓ તો જે મંચુરિયન ડ્રાયના બોલ્સ છે અને ગ્રેવી છે બંને એટલા ટેસ્ટી છે જેના કારણે આ રેસિપી એક્સ્ટ્રીમલી ડિલિશિયસ આનો ટેસ્ટ આવે છે। મંચુરિયન ગ્રેવી તમારા ઘરે બનાવવા માટે નોંધી લ્યો તેની સામગ્રી અને રીત। મંચુરિયન ગ્રેવી બનાવવા માટેની સામગ્રી: મંચુરિયન 1/2 બાઉલ, ડુંગળી 2 ચમચી, આદું 1 ચમચી, કેપ્સિકમ 2 ચમચી, એરોમેટ પાવડર 1/2 ચમચી, લીલી ડુંગળી
एक चमची सफेद मरी नो भूको एक चमची काली मरी नो भूको एक चमची सोया सॉस एक चमची विनेगर एक चमची ग्रीन चिली सॉस एक चमची रेड चिली सॉस एक चमची जीरू से मारेलू लहसुन अर्धी चमची कॉर्न फ्लोर एक चमची लीला मरचा एक चमची मरचानी पेस्ट अर्धी चमची मीठू स्वाद अनुसार। मंचूरियन ग्रेवी बनावा माटे नी रीत। पैन में तेल लसन आदू डूंगी कैप्सिकम लीला मरचा पानी उमेरी तेने कुक करो। ऊपर थी मंचूरियन बॉल्स सफेद मरीनो भूको काड़ी मरीनो भूको मीठू सोया सॉस विनेगर रेड चिली सॉस ग्रीन चिली सॉस लीला मरचा नी पेस्ट कॉर्नफ्लोर नू बेटर उमेरी तेने कुक करी अने सर्व करो। तो तैयार छे मंचूरियन ग्रेवी। सामग्री अने रीत नोंधी लीधा बाद चालो जाणीए शेफ पासेथी के आ रेसिपी बनाववामां एवी कई बारीक बाबतो छे जेनुं आपणे खास ध्यान राखवानुं रहेशे। शेफ, इस रेसिपी रिलेटेड कोई टिप्स जो आप हमारे दर्शक मित्रों के साथ शेयर करना चाहेंगे? इसमें जो पहला तो आपको जो गोभी है ना फ्लावर गाजर को ग्रेट करके बाद में इसको फिर आप उसमें मैदा मिलाइए और कॉर्नफ्लावर डालिए। कॉर्नफ्लावर डालने के बाद फिर जो सोप सोप जाता है फिर तेल गर्म करके फिर आप उसमें ऐड करके फिर आप फ्राई कर सकते हैं। ओके, जी रीते शेफे जणाव्यू मंचूरियन बनाववामां आपणा जे इन्ग्रीडियंट्स छे कोबी छे गाजर छे बधाने परफेक्टली ग्रेट करवानुं रहेशे ખમણવાનું રહેશે અને ત્યારબાદ જ્યારે આપણે ગ્રેવી બનાવતા હોય તેની અંદર આપણે કોર્નફ્લોરનું બેટર ઉમેરશું તો જ તેની કન્સિસ્ટન્સી પરફેક્ટ થઈ શકે છે। તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખીને તમે તમારા ઘરે જરૂરથી બનાવજો ગ્રેવી મંચુરિયન। થેન્ક યુ સો મચ શેફ અમારે દર્શક મિત્રો કે સાથે તેચી રેસિપી શેર કરને કે। તો દર્શક મિત્રો તમે જાણો છો કે અમે તમારી માટે લાવ્યા છીએ એક ક્વિઝ જેના જવાબ દઈને તમે બની શકો છો લકી વિજેતા। તો નોંધી લ્યો આજના પ્રશ્નો। પ્રશ્ન નંબર એક, મંચુરિયન બનાવવા માટે તેની અંદર ક્યા ક્યા વેજીટેબલ્સનો ઉપયોગ કરવામાં આવે છે? પ્રશ્ન નંબર બે, ગ્રેવી મંચુરિયનની અંદર આપણે કેટલી પ્રકારના સોસનો ઉપયોગ કરીએ છીએ? પ્રશ્ન નંબર ત્રણ, ગ્રેવી મંચુરિયનમાં થિકનિંગ એજન્ટ શેને કહી શકાય છે? આ પ્રશ્નોના જવાબ તમે અપતક મીડિયાના ફેસબુક અને યુટ્યુબ પેજના કમેન્ટ સેક્શનમાં પણ દઈ શકો છો અને તમે જવાબ અમને વોટ્સએપ દ્વારા પણ જણાવી શકો છો। તો નોંધી લ્યો મારો વોટ્સએપ નંબર 94662-3309426-72303। તો આપો હવે મને રજા, કાલે પાછા આ જ સમયે એક બીજી અવનવી ઇન્વાનગી સાથે તમને મળીશું। ગોપાલ નમકીન પ્રેઝન્ટ્સ અબ તક ડિલિશિયસ રસથાળમાં, વેન્યુ પાર્ટનર કૃષ્ણા પાર્ક એન્ડ રિસોર્ટ રાજકોટ। ધન્યવાદ। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે। ધન્યવાદ।